મિત્રો, વૈદક વિદ્યા ચેનલમાં આપનું સ્વાગત છે. આજે હું આપને જે આપણું ધાન્ય છે, અનાજમાં બાજરા વિશે મારે આપને થોડીક વાત કરવાની છે કે બાજરો ખાવાથી આપણા શરીરમાં કેટલા લાભ થાય છે, એ કેટલો ગુણિયલ છે અને શરીરને કેટલી પુષ્ટિ અને ચેતના આપનારો છે. એક સમય એવો હતો જ્યારે લોકો ઘઉંની સાથે બીજા ધાન્યો ભેળવી અને બનેલા લોટના રોટલા ખાતા હતા અને આને કારણે લોકોનું સ્વાસ્થ્ય જળવાતું અને લોકો નિરોગી પણ રહેતા. બધા ધાન્યોમાં એક ધાન્ય આ બાજરો એ એવું ધાન્ય છે કે સૌથી પૌષ્ટિક અને શક્તિશાળી માનવામાં આવે છે. આપણા દેશમાં હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતના કેટલાક વિસ્તારો આમાં બાજરો આજે પણ ખવાય છે, ખૂબ ખવાય છે. આજના સમયમાં બાજરાના રોટલા ખાસ કરીને શહેરોમાં બહુ ઓછા બનતા દેખાય છે અને ભાગ્યે જ લોકો કે ગૃહિણીઓ બનાવે છે. અમુક ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ બાજરો ખવાય છે. બાજરામાં શરીરને જરૂરી એવા પોષક તત્વો બહુ સહેલાઈથી મળી આવે છે. બાજરો એ આપણા દેશનો પ્રાચીન ભોજન છે જે શરીર માટે ખૂબ જ ફાયદેમંદ છે, એટલે કે ગુણકારી છે. અને આજે આપણે બાજરાના જે કેટલાક ફાયદા છે એની કેટલીક વાતો કરીએ તો બાજરો સ્વાદમાં જેટલો સ્વાદિષ્ટ છે એટલો શરીર માટે બહુ જ ગુણકારી છે, ફાયદો આપનારો છે. ઘઉં કરતા મિત્રો બરાબર સાંભળજો, બાજરો વધુ શક્તિ એટલે કે એનર્જી શરીરને આપે છે. જે લોકોને શ્રમ કરવો છે, જેમણે શારીરિક શ્રમ અને ખેતરોના બધા કામ કરવા છે, એમણે પોતાની શક્તિ જાળવવા માટે બાજરાના રોટલા ખાવા ખૂબ હિતાવહ છે. બાજરાના રોટલા અને ગાયનું ઘી માપસર ખાવાથી તેનું પોષણ અનેક ગણું વધી જાય છે, એના પોષક તત્વો પણ વધી જાય છે અને શરીરને શક્તિ તથા શરીર મજબૂત બાજરાના ખોરાકને લીધે થાય છે. બાજરો એ અગ્નિદીપક છે. અગ્નિદીપક એટલે કે હોજરીનો અગ્નિ જેને મંદ પડી ગયો છે એના માટે બાજરો એ ઉદીપક છે. પાચન શક્તિ જેની નબળી પડી ગઈ છે એના માટે બાજરો એ હિતકારક છે, જેનાથી ભૂખ પણ સારી લાગશે અને પાચન પણ બરાબર થશે. બાજરો એ જે મેદસ્વી લોકો છે એને ખાવો હિતકર છે, કારણ કે વજન ઘટાડે છે. લાંબા સમય સુધી જેનું વજન વધી ગયું હોય એ લોકો એનું સેવન કરે તો વજન ઘટાડવામાં બાજરાનું ધાન્ય અને એના રોટલા અને એની રાબ એ ખૂબ ઉપયોગી થાય છે. બાજરો ખાવાથી પેટ ભરેલું ભરેલું લાગે છે, પરિણામે ભૂખ ઓછી લાગે અને એટલા માટે તે વજન ઘટાડવામાં ઉપયોગીતા બક્ષે છે. બાજરાને કારણે આપણા હાડકા મજબૂત રહે છે, કારણ કે એમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ છે. જે બાળકો અને વૃદ્ધોને હાડકાની મજબૂતાઈ ઓછી હોય એને મજબૂતાઈ બક્ષે છે. જે લોકોને કેલ્શિયમ ઘટતું હોય એ લોકોએ બાજરો ખોરાકમાં લેવાનો અમારો અભિપ્રાય છે. પાચન ક્રિયામાં બાજરો આમ ગણો તો ફાઈબરને કારણે એની ઉપયોગીતા છે, પણ વધારે પડતો બાજરો ખાવાથી એ થોડીક કબજિયાતમાં વધારો કરનાર લખવામાં આવ્યું છે. ડાયાબિટીસમાં બાજરો ઉપયોગી છે. જેમને ડાયાબિટીસ હોય એમને ડોક્ટરો સ્વાભાવિક રીતે ઘઉં કે ચોખા કે ખાવાની કે એની વાનગીઓ ખાવાની મનાઈ કરતા હોય છે, તો એના માટે નિત્ય બાજરો ખાવો એ ખૂબ ફાયદો આપનારો છે. બાજરો એ સુગરને એટલે કે ડાયાબિટીસમાં જે ખાંડ વધી જાય છે આપણા શરીરમાં, મીઠાશ, એને કંટ્રોલ કરે છે. મિત્રો, બાજરો મગજને શાંત રાખનાર છે. બાજરો એ ડિપ્રેશન, માનસિક તનાવ, ઊંઘ ન આવતી હોય એવી તમામ સમસ્યાઓ દૂર કરનાર છે. ગામડામાં મોટે ભાગે બાજરાનો રોટલો અને ગાયનું દૂધ અથવા તો ભેંસનું દૂધ એ સાંજે વાળુમાં ખાવાનો રિવાજ છે, એટલે એ સપ્રમાણ ખાય અને ડાબે પડખે ઊંઘ કરવામાં આવે એટલે સારી ઊંઘ આવે છે. માણસનું મગજ પણ શાંત રહે છે. જે લોકોએ
વધારે પ્રમાણમાં કબજિયાત રહેતું હોય એમણે બાજરો ખાવાની અમારી સલાહ નથી. બીજું, બાજરો થોડોક પિત્તજન્ય છે, એટલે કે પિત્તને વધારનાર છે. જે લોકોને એસિડિટીનો પ્રોબ્લેમ કાયમ રહેતો હોય એવા લોકોએ બાજરો ખાવો હિતકર નથી. બાજરો એ ઉષ્ણ છે, માટે એસિડિટીના દર્દીએ બાજરાનો પ્રયોગ ન કરવો. મિત્રો, બાજરા વિશે જેટલી વાત કરીએ એટલી ઓછી. ગામડાઓમાં બપોરે બાજરાનો સરસ મજાનો મસળેલો અને ખાડા પાડેલો અને ખાડામાં ઘી ભરેલો રોટલો અને અડદની દાળ, એની સાથે લસણની ચટણી કે ડુંગળીનો ગાંઠિયો એ ખાવાની, અને એની સાથે છાશ હોય, અને રાત્રે બાજરાનો રોટલો અને એ જ રીતે ગુણિયલ કઢી, આ એ સર્વપ્રિય છે. ખીચડી અને કઢી, એ જ રીતે બાજરાના રોટલાની ખૂબ મહત્વ છે. તો બાજરા વિશે મેં આપને આટલી વાત કરી છે.